એનાથી વિશેષ વાત કરું કે જે મજબૂત વિરોધ પક્ષ જે 10 વર્ષમાં આપણે મજબૂત એવું કોઈ નામું વિસ્તાર આપવું નહોતું દિલ્હીમાં, વિરોધ પક્ષનું નેતાપદ પણ આપણને મળ્યું નહોતું. આ વખતે વિરોધ પક્ષનું નેતાપદ પણ આપણને મળ્યું અને રાહુલ ગાંધીએ એ જવાબદારી સ્વીકારી અને એમના પહેલાં જ ભાષણમાં તમે જોયું હશે કે વડાપ્રધાન પોતે 2 વાર ઊભા થયા એમને રોકવા માટે, અમિત શાહ પોતે 3 વાર ઊભો થયો ટોકવા માટે, સંસદીય મંત્રી કિરણ રિજિજુ 6 વાર ઊભો થયો ટોકવા માટે, અનુરાગ ઠાકુર હિમાચલનો જે ગઈ સરકારમાં મંત્રી હતો અત્યારે સંસદ સભ્ય છે એ પોતે 100 વાર ઊભો થયો, ઝારખંડનો સાંસદ ઈશિકાંત દુબે એ તો 10 થી વધારે વાર ઊભા થઈને એમને રોકવાનો પ્રયત્ન કર્યો. કેમ? કારણ કે રાહુલ ગાંધી સાચી વાત ત્યાં રજૂ કરતા હતા. રાહુલ ગાંધીએ એમ જ કીધું કે હિન્દુ ધર્મમાં હિંસાને કોઈ સ્થાન નથી અને જે હિન્દુ ધર્મને નામે હિંસા કરે છે એ આ લોકો સત્તામાં બેઠેલા લોકો જ કરે છે, બાકી બીજો કોઈ હિન્દુ આ કામ કરતો નથી. એ વાત રાહુલ ગાંધીએ કાકાથી લોકસભામાં લીધી અને રાહુલ ગાંધીની વાત પૂરા રાહુલ ગાંધી જે બોલેલા એ નાખી થઈ ગયું કે આ લોકો હિંસામાં મારનારા લોકોને આ લોકો હિન્દુ ધર્મને નામે સત્તા તો પહેલા જ કહેવાય હિન્દુ ધર્મને બદનામ કરવાનું કામ પણ આ લોકો કરે છે, કારણ કે લોકો સાચા હિન્દુ નથી એ પણ સાબિત થઈ ગયું. એટલે રાહુલ ગાંધી એ ટેલિગ્રાફ છે સંસદમાં બધાએ સાંભળ્યું છે કે લીક રો કે અંગ્રેજ ચુનાવને ગુજરાતથી આખો ઇન્ડિયા ગઠબંધન હરાય છે. રાહુલ ગાંધી આ બોલેલા એ જે આત્મવિશ્વાસની વાત કરી છે એની આપણે બધા આપણે સાબરકાંઠા લોકસભાની વાત કરીએ સાબરકાંઠા લોકસભા